गुड आफ्टरनून स्टूडेंट्स, धोरण सात विषय कम्प्यूटर, तेनी अंदर पाठ एक इंटरनेट अने ईमेल। तेनी अंदर आज आप जो मेन टॉपिक भणीए छीए के ट्रेश फोल्डर, पेज नंबर 51 थी लेने 54 सुधी नो आखो आ टॉपिक छे। तेनी अंदर आपणे बे भाग हता। भाग एक के ट्रेश फोल्डर माथी ईमेल डिलीट करवा, आ आपणे लास्ट टाइम भणी गया। આજે આપણે ભણશું ભાગ બીજો કે જે ટ્રેશ ફોલ્ડર છે એમાંથી ઈમેલ પાછા મેળવવા, જે તમે ડિલીટ કરેલા ઈમેલ છે કે જે ડિલીટ થયેલા ઈમેલ ટ્રેશ ફોલ્ડરની અંદર પડેલા છે તેને આપણે પાછા કેવી રીતે આપણા ફોલ્ડરની અંદર રાખવા મેળવવા, તેના વિશે આજે આપણે સ્ટડી કરીશું। પેજ નંબર 53 થી 54 સુધીનો આ ટોપિક છે, તો ચલો શરૂ કરીએ। સૌ પ્રથમ હું गूगल क्रोम ओपन कर लीधु। मारू गूगल नो होम पेज मने ओपन थयेलू देखाड़े छे। तेनी अंदर हूँ याहू नो वेबसाइट ओपन करू छु। अहींथी याहू नी वेबसाइट मैं ओपन करी। हवे मारे ईमेल ने लॉगिन करवू छे। आपणे घणी बधी वखत भणी गया के ईमेल ने तमे याहू नी होम पेज उपरथी त्रण जग्याएथी एक्सेस करी शको छो। एक अहींथी, બીજું અહીંયાથી અને ત્રીજું અહીંયાથી। ગમે ત્યાં તમે ક્લિક કરો, તમને યાહુનું લોગિન પેજ ઓપન થયેલું જોવા મળશે। સાઇન ઇન, અમારું યાહુનું લોગિન પેજ આવી ગયું। હવે અહીંયાથી હું મારું ઈમેલ એડ્રેસ એક વખત લોગિન કરેલું છે એટલા માટે ડાયરેક્ટ આવે છે, પણ ફરીથી જ કરીએ। એક જ મિનિટ રાખો, હું બેક હોઈ જાઉં। અહીંથી સાઇન ઇન, ઓકે, કઈ વાંધો નહીં। mistyshah2020@yahoo.com આ આપણું ઈમેલ એડ્રેસ છે। હવે ડાયરેક્ટ આપણે પાસવર્ડ જ નાખવાનો રહેશે, જે આપણે પાસવર્ડ બનાવેલો હોય તો ડાયરેક્ટ આની અંદર એન્ટર કરી દેવાનું। અહીંથી નેક્સ્ટ, આ મારું લોગિન થઈ ગયું, અહીંયા મારું હિસ્ટ્રી આવી ગયું। આના પર હું ક્લિક કરીશ એટલે મારું યાહુનું ઇનબોક્સ ઓપન થઈ જશે। અહીંથી સ્કીપ, અહીંયા પ્રોસેસ થાય છે જે આપણે જોઈ શકીએ છીએ। આ મારું યાહુનું હોમ પેજ, મતલબ કે યાહુ ઈમેલનું હોમ પેજ મને અહીંયા ઓપન થયેલું બતાવે છે। હવે આપણે બુકમાં જે રીતે છે તે રીતે સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ। પેજ નંબર 53 તેની અંદર ટોપિક બીજું કે ટ્રેશ ફોલ્ડરમાંથી ઈમેલ પાછા મેળવવા, મતલબ કે રિસ્ટોર કરવા, જેને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ કે રિસ્ટોર, પાછું મેળવવું, મતલબ જ્યાં હતું ત્યાં પાછું આપણે મૂકવું, રિસ્ટોર કરવું। પહેલો પેરેગ્રાફ વાંચું છું। જો તમે ભૂલથી કોઈ ઈમેલ ડિલીટ કરી નાખ્યો હોય તો તમે તેને ટ્રેશ ફોલ્ડરમાંથી પાછો મેળવી શકો છો, મતલબ કે રિસ્ટોર કરી શકો છો। જ્યારે તમે ઈમેલ પાછો મેળવો ત્યારે તે ઇનબોક્સમાં જાય છે। આ બરાબર યાદ રાખજો, શું કહે છે કે જ્યારે તમે ટ્રેશ ફોલ્ડરમાંથી રિસ્ટોર કરો છો અથવા તો પાછું મેળવો છો ત્યાં ઈસેમાં જાય છે, તો ઇનબોક્સમાં જાય છે। હવે અહીંયા અલગ અલગ પ્રકારના સ્ટેપ્સ આપેલા છે, આપણે સ્ટેપ બાય સ્ટેપ પહેલાં જોતા જઈએ। પહેલાં આપણે જોઈ લઈએ કે ટ્રેશ ફોલ્ડરમાં કેટલા ઈમેલ ભરેલા છે। અત્યારે મારું ઇનબોક્સ ઓપન છે, ઇનબોક્સમાં મારે એક ઈમેલ છે બંસી દેસાઈ કોમ્પ્યુટર ટેસ્ટ કરીને, જે મેં હમણાં જ મોકલેલો છે, અને એક ટ્રેશ ફોલ્ડરમાં ચેક કરી લઈ ક્યાં કેટલા ઈમેલ પડેલા છે। ટ્રેશ ફોલ્ડરમાં પણ એક ઈમેલ પડેલો છે, એટલે ટોટલ બે ઈમેલ છે, એક ઇનબોક્સમાં છે અને એક મારું ડસ્ટબિન, મતલબ કે ટ્રેશ ફોલ્ડરની અંદર પડેલું છે। પાછી હું ઇનબોક્સમાં આવી જાઉં છું, તમે અહીંયા એક નંબર જોઈ શકો છો, મતલબ કે અત્યારે મારી પાસે ઇનબોક્સમાં એક મેલ અનરીડ કરેલો પડેલો છે। સ્ટેપ નંબર 1, તમારા ઈમેલ અકાઉન્ટમાં સાઇન ઇન કરો, તમે ઇનબોક્સ જોશો,
આપણે ઓલરેડી લોગિન મતલબ કે સાઇન ઇન કરેલું છે અને આપણે આપણું ઈમેલ બોક્સ ને જોઈ શકીએ છીએ. સ્ટેપ નંબર 2, ફોલ્ડર્સ યાદીમાં ફોલ્ડર ખોલવા માટે ટ્રસ્ટ ઉપર ક્લિક કરો. તેમાં તમે ડિલીટ કરેલો ઈમેલ જોશો. શું કહે છે કે અહીંયા આપણે ટ્રસ્ટ ફોલ્ડર ઓપન કરવાનું કહે છે, તેમાં તમે ડિલીટ કરેલો ઈમેલ જોઈ શકશો. હજી સુધી મેં એકે ઈમેલ ડિલીટ કરેલો છે નહીં, આ જૂનો ઈમેલ ડિલીટ કરેલો છે. અત્યારે હું લેટેસ્ટ એક ડિલીટ કરું છું તમારી સામે. આજનો છે 12/9/40 નો, અહીંથી હું ટિક કરીશ. પછી શું કહે છે કે આર્કાઈવ કરવો છે, મૂવ કરવું છે કે ડિલીટ કરવું છે, તો તમારે ડિલીટ કરવું છે. અહીંથી હું ડિલીટ ઉપર ક્લિક કરીશ એટલે આ ઈમેલ ઇનબોક્સમાંથી ડિલીટ થઈને ક્યાં જશે, મારા ટ્રેસ મતલબ કે ડિલીટ આઇટમ્સના ફોલ્ડરની અંદર. આવી ગયો અહીંયા આવી ગયો મારું જે હમણાં હતું ઇનબોક્સમાં મેઇલ, એ મારા ટ્રેસ ફોલ્ડરની અંદર આવી ગયો. તો સ્ટેપ નંબર 2 આપણે અહીંયા અત્યારે જોયું. હવે સ્ટેપ નંબર 3, મૂવ ઇનબોક્સ ઉપર ક્લિક કરો. અહીંયા જો અત્યારે એકે બટન ઉપર હું ક્લિક કરી શકતી નથી, બધા મને આછા આછા બતાવે છે. તો આનો મતલબ શું છે કે મારે આ કાંઈ પણ એક્શન લેવું હશે એના માટે મારે સૌથી પહેલાં ઈમેલને ટિક કરવો પડશે. હું ટિક કરીશ તો જ આ દરેક ઓપ્શન મારા એક્ટિવ થશે. અહીંયા એકે ઈમેલ ઉપર ટિકવાર હશે નહીં, એક્ટિવ થશે નહીં. પણ અત્યારે મેં એક વાર ટિક કરેલું છે એટલે એક્ટિવ થઈ ગયા છે. હવે અહીંથી હું ટિક કરીશ. સ્ટેપ નંબર 3માં શું કહે છે કે મૂવ ઇનબોક્સ ઉપર ક્લિક કરો. અહીંયા મૂવ ઉપર મને ક્લિક કરવાનું કહે છે. એટલે જેવું મેં મૂવ ઉપર ક્લિક કર્યું એટલે બુકમાં જે રીતનો ડાયગ્રામ આપેલો છે તેના જેવો જ આપણે થોડાક મેનુથી ફેરફાર, એવો જ ડાયગ્રામ મતલબ કે ઓપ્શન્સ આપણને જોવા મળે છે. શું કહે છે, મૂવ ઇનબોક્સ, અને મારે ક્યાં રાખવો છે, ઇનબોક્સમાં. એટલે અહીંથી ઇનબોક્સ ઉપર ક્લિક કરીશ એટલે ટ્રેશમાંથી ડિલીટ થઈ ને ક્યાં વયો જશે પાછો, ઇનબોક્સની અંદર. તમે જોયું એને લખી મેસેજ આવે છે આપણને કે કન્વર્ઝેશન મૂવ ટુ ઇનબોક્સ. એટલે આપણે જે ડિલીટ કરેલો ઈમેલ હતો જે ટ્રેસ ફોલ્ડરમાં આવી ગયો હતો, હવે ટ્રેસ ફોલ્ડરમાંથી ડિલીટ કરીને આપણે તેને પાછો ક્યાં નાખ્યો, ઇનબોક્સ ફોલ્ડરની અંદર. સ્ટેપ નંબર 4, ટ્રેસમાંથી ઈમેલ જતો રહેશે અને ઈમેલમાં આવી જશે. અહીંયા ટ્રેસ ફોલ્ડરમાંથી ઈમેલ નીકળી ગયો છે અને ઇનબોક્સ ઉપર ક્લિક કરીને હું ચેક કરી લઉં આવ્યો છે કે નહીં. ઇનબોક્સમાં આવી ગયો. અત્યારે મારું ઇનબોક્સ અહીંયા ઘાટું છે મતલબ કે ઇનબોક્સની અંદર ઊભી છું. અહીંયા પાછું મારે ઇનબોક્સની અંદર જે ડિલીટ કરેલો ઈમેલ હતો પાછું મેં મૂવ કરીને ઇનબોક્સમાં નાખ્યો હતો તે મને અહીંયા દેખાય છે. સ્ટેપ નંબર 5, ફોલ્ડર્સ યાદીમાં ફોલ્ડર ખોલવા ઇનબોક્સ ઉપર ક્લિક કરો. તેમાં તમે પાછો આવેલો મતલબ કે રિસ્ટોર થયેલો ઈમેલ જોઈ શકશો. આપણે ત્યારે જે કર્યું એ જ કે ઇનબોક્સમાં આવ્યો છે કે નહીં તે ચેક કરવું છે. એટલે મેં ઇનબોક્સ ઉપર ક્લિક કર્યું એટલે જે મેલ મેં રિસ્ટોર કરેલો હતો તે પાછો ઇનબોક્સમાં આવ્યો છે કે નહીં તે મને જોવા મળશે. સ્ટેપ નંબર 6 શું કહે છે, ટાઇટલ બાર પર ક્લોઝ બટન પર ક્લિક કરીને બ્રાઉઝર બંધ કરો અથવા તો તમારા ઈમેલ અકાઉન્ટમાંથી બહાર આવવા સાઇન આઉટ ઉપર ક્લિક કરો અને યાહુના હોમ પેજ ઉપર જશો. આ સ્ટેપ તો આપણે છેલ્લે જ કરશું, પાછું એક વખત હું રિવાઇઝ કરું છું, બરાબર ધ્યાન આપજો. અત્યારે મારી પાસે ઇનબોક્સ ફોલ્ડરની અંદર એક મેઇલ પડેલો છે. હવે આ ઈમેલને હું અહીંથી ડિલીટ કરી છું, અહીંથી ડિલીટ એટલે મારું ઇનબોક્સ ખાલી થઈ ગયું, એમાં એકેય પ્રકારનો મેઇલ છે નહીં. અહીંયા આપણને મેસેજ બતાવે છે કે યોર ઇનબોક્સ ફોલ્ડર ઇઝ એમ્પ્ટી, એમ્પ્ટી મતલબ ખાલી. હવે આ મેઇલ ઇનબોક્સમાંથી ડિલીટ થઈને ક્યાં ગયો છે, તો કે ટ્રેશ ફોલ્ડરની અંદર. અહીંયા તમારે બુકમાં ટ્રેશ નામ આપેલું છે અને અહીંયા મારે સ્ક્રીન ઉપર ઈજ નામથી પણ બીજા અલગ શબ્દથી લખેલું છે કે ડિલીટ આઇટમ્સ. એટલે મારા ડિલીટ આઇટમ્સ ફોલ્ડરની અંદર જે ડિલીટ કરેલો ઈમેલ હતો તે અહીંયા મને આવી ગયો. હવે આ બધાનો ઉપયોગ શું છે, જ્યારે તમે ઘણી વખત એક સાથે 4-5 મેઇલ ડિલીટ કરતા હોય, 10-15 મેઇલ છે કે 100-200 મેઇલ ડિલીટ કરતા હોય, એ દરમિયાન કોઈ ઈમેલ ભૂલથી ડિલીટ થઈ ગયો છે અને પાછો મેળવવો છે, ત્યારે આ ઓપ્શન કામમાં લાગે છે.
હવે મને થયું કે આ ઈમેલ મારે પાછો જે હતો ત્યાં રાખવો છે. આ ક્યાં હતો? ઇનબોક્સમાં હતો. તો પાછો મારે ઇનબોક્સમાં રાખવો છે, એટલે જે ઈમેલ તમારે ઇનબોક્સમાં રાખવો હોય, સપોઝ કે મારે બે રાખવો છે તો બે ઉપર હું ટિક માર્ક કરીશ. હવે ઇનકેસ અત્યારે તો મારી પાસે બે જ ઈમેલ છે, મારી પાસે 900 હોય તો પછી 100-200 હોય તો 200 વખત હું ટિક માર્ક અહીંથી કરવા બેસીશ નહીં. તો મારે એકી સાથે બધા ઈમેલ ટિક કરવા છે. આવી રીતે અહીંથી હું શું કરીશ, અહીંયા ક્લિક કરીશ, એક સેકન્ડ, અહીંથી હું શું કરીશ, ઓલ, એટલે બે બધા મેલ હશે તે ઓટોમેટિક અહીંથી ટિક માર્ક થઈ જશે. હવે મારે એને ક્યાં રાખવા છે પાછા? તો ઇનબોક્સ ફોલ્ડરની અંદર ડિલીટમાંથી, ક્રશમાંથી કાઢીને ઇનબોક્સમાં નાખવા છે. અહીંથી મૂવ ઉપર ક્લિક કરીશ અને અહીંથી હું શું કરીશ, ઇનબોક્સ. તો ડિલીટ શું કે છે, મેસેજ આવી ગયો કે યોર ડિલીટ આઈટમ ફોલ્ડર ઇઝ એમ્પ્ટી, મતલબ કે તમારું જે ટ્રેસ ફોલ્ડર છે એ એમ્પ્ટી, મતલબ કે ખાલી થઈ ગયું છે. અને ક્યાં પહોંચી ગયા છે, ઇનબોક્સ ફોલ્ડરની અંદર. તો આપણે ઇનબોક્સ ફોલ્ડરની અંદર પાછા બેને મેલને ચેક કરી શકીએ છીએ. બીજી એક ખાસ વાત, જ્યાં સુધી તમે ડિલીટ આઈટમ મતલબ કે અહીંયા ટ્રેસ ફોલ્ડરની અંદર હશે ત્યાં સુધી તમને ઈમેલ પાછા મેળવી શકશો. પણ એક વખત જો ટ્રેસ ફોલ્ડરમાંથી મતલબ કે ડિલીટ આઈટમ્સમાંથી તમે મેલને ડિલીટ કરશો તો ભવિષ્યમાં તમે ક્યારે ઈમેલને પાછો મેળવી શકશો નહીં. તો આ ટોપિકને હું અહીંયા પૂરો કરું છું. અહીંથી શું કરવાનું, હંમેશા યાદ કરાયું છે મેં કે સાઇન આઉટ કરવાનું ભૂલવાનું નહીં. અહીંથી સાઇન આઉટ કર્યું એટલે પાછા યાહુના હોમ પેજ ઉપર હું આવી ગઈ. અહીંથી હું ક્લોઝ કરું છું. બીજી એક ખાસ વાત બાળકો, અહીંયા આપણો ધોરણ 7 સેમેસ્ટર 1નો સિલેબસ, કમ્પ્યુટરનો સિલેબસ પૂરો થાય છે. આજે આપણા છેલ્લો ટોપિક ભણ્યા છીએ. આ ટોપિક ભણ્યા પછી આવતા લેક્ચરમાં દરેક સ્ટુડન્ટ્સ બધા જ વિડીયોને બરાબર જોશે તેમજ સમજશે.